આપણે જોયો તો આપણે બહાર સમજ પડી ગઈ કે સાહેબ નથી તો આપણે શું કર્યું તો કે એમના ત્યાં લઈ ગયા અને જો બહાર ફેંકવા દે તો શું થાય તૂટી ગયા ખરું કે નહીં એટલે પણ અહીંયા આપણે સમજાયો કે આ સંજોગ થશે એવું નથી માટે આપણે એડજસ્ટ થઈ જાઓ ખરું આ બધું સમજાવવા માટે એડજસ્ટ થયા ને પણ અહીંયા આપણે વ્યવહારમાં શું સમજાય છે કોઈ જોડે વાત કરતા હોય યા કરતા હોય એ ખસેડી શકાય એવો છે એટલે ખેંચો આપણે કહે છે શું થાય ખસેડી શકાય એવો છે કે આપણે ખેંચો કહે છે એને એટલે આપણે ખેંચવા જઈએ એટલે તૂટી જાય અને પછી મન દુઃખ થાય તૂટી જાય એટલે કે સારવાર મન દુઃખ થાય આપણે તરત અહીં સમજી ગયા તરત એડજસ્ટ થઈ ગયા સંજોગ નિકાલ થઈ ગયો શું થઈ ગયું સંજોગનો નિકાલ થઈ ગયો એટલે હવે આ બન્યું કેમ કે આ આખું કોઠું જે પર ને પરાધીન છે કેવું છે દાદા ભગવાન ની કૃપા જ્ઞાની પુરુષ દ્વારા પ્રાપ્ત થઈ અને મારા અનંત કાળ ના પાપો ભસ્મીભૂત થયા તેથી હું શુદ્ધાત્મ પદે પ્રાપ્ત થયો ચોખ્ખો જેટલો થાય એટલો ભગવાન કૃપા થાય શું થાય જેટલો વ્યવહાર ચોખ્ખો થાય એટલા ભગવાન કૃપા થાય અક્રમ માર્ગ છે એટલે ભગવાન પહેલા કૃપા થયા વ્યવહાર બાકી રહ્યો અવતારથી કરતા આવ્યા હતા શું કરતા આવ્યા હતા આ જે કઈ પરેલો માલ હતો એ બધો ચોખ્ખો કરતા આવ્યા હતા ક્રોધ એટલે કે આખો કમિક માર્ગ કેવો છે કે અશોભ ને છોડો અશોભને છોડતા જાઓ ચોખ્ખો કરતા જાઓ શુભમાં આવતા જાઓ અને પછી શુભ જે છે આખો એટલે 100% અહંકાર શુદ્ધ થાય એનું નામ શુદ્ધાત્મા શુદ્ધાત્મા બીજી વસ્તુ નથી અહંકાર છે પણ ચોખ્ખો અહંકાર કેવો એટલે કે લઘુત્તમ પણાને પામેલો લઘુત્તમ અહંકાર એ ચોખ્ખો અહંકાર કહેવાય ચોખ્ખો કરતા કરતા આવ્યા અને જયારે બધું ચોખ્ખું થઈ ગયું ત્યારે સુરતના સ્ટેશનને કહેવાય થયો ભવિષ્યનો અગ્રસ નથી વર્તમાન ભય છે કે નહીં એ જોવા માટે વાર ડુંગરી જાય છે બરાબર ખબર છે ને બધાને આ વાત તો આપણે બધા નિષ્કર્ષ શું કરી રહ્યા છે તો કે વાર ડુંગરી જાય છે પોતે પોતે વાઘને હિંસક જુએ છે શું જુએ છે તો બીક લાગે કે એમને એમ લાગે હવે એ જે હિંસક નું દેખાયું એ વાઘમાં હતું કે પોતાના હતું આપણે શું કહીએ હવે અહીંયા ગરબડી ફરતી હોય તો બીક લાગે કે ના લાગે તમને કોઈ ના લાગે ને એના બધા મજબૂત પહેલો આપવાથી ગરબડી આજુ ફરતી તો હોય ને એ બીક લાગે જ નહીં હોય ના લાગે ને લાગે નામ સાંભળતા અંદર આમ આમ થઈ જાય નામ આવે ત્યાં જ હાલી જાય અંદર કેમ તો કે એ ગરોળી હિંસક છે એનું ઝેર કઈ ખાવા પડી જાય આમ થાય માન્યતા જે પડેલી છે એ માન્યતા એટલે કે અવરું જ્ઞાન એ અવરું જ્ઞાન આપણને નથી એ પ્રકારનું દેખાડે છે દાદા ભગવાને જોયું કે વાઘ નીકળશે તો એટલે એમને વાઘને હિંસક નથી જોયો એની અંદર ધ્યાન જ હતું હજી અહિંસક પરમાનંદ પહેરા છે માટે અંદર ઓલાને હિંસા દેખાય છે ભગવાન ના દેખાયા શું થયું મારે ભગવાન છે 4 ડિગ્રી ઓછી આમને 4 ડિગ્રી પૂરી 360 તો મારે ભગવાન ની સભામાં વાઘ ને પત્રી સાથે બેસે છે કેમ એમને પીક ના લાગે મારે ભગવાન ને કેમ ના લાગે એમને દાદા ભગવાન ને કેમ લાગી એ આ જોયું એમણે કીધો તીર્થંકર ભગવાન છે એક પણ પરમાણુ અંદર
हिंसा तो रही नहीं पी सामे वालों हिंसा को भाव कौन छे आपको ये आपको आप भाव से जाए तो ये पुत्र आपको फसी जाए એમને મળતો નથી આખો પોતાને કારણે બને છે પરને પરાધીન ની વ્યાખ્યા છે ત્યાંથી પરને પરાધીન પોતાને આધીન તો કે પોતાને આધીન એટલે આમાં જે ભરેલા પરમાણુ એને આધીન થયો કે ના થયો આપણે પરાધીન એટલે ઉપર જોઈએ કે ભાઈ કર્મનો હિસાબ ભાઈ કર્મનો હિસાબ ઉપર નથી અહીં ભરેલો છે બાપા આપણને ઉપર દેખાય છે ઉપર 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 ના અહીંયા ભરેલો છે એ અલગ અસર કરે છે બધું બોલીએ જરામાં અંદર એવું દેખાય ઉપર કે ના ઉપર નહીં અહીં ભરેલો એ એના આધારે બધો ચાલે છે બધું આખું બરાબર એ જે આખું દેખાયું અને એમને ધોઈ નાખ્યું ત્યારે અંદર ભગવાન શ્રીના શિષ્યને ખુલ્લા થયા એમને ખુલ્લા થયા નથી આપણને અત્યારે જે હું વાત કરી રહ્યો છું આ કરી રહ્યો છું કે સંજોગ વાંચતા આવડવા એટલે શું એ સંજોગમાં અંદર શું ભૂ થાય છે મારી અંદર એ સાથે સાથે વંચાય કારણ કે આ પરને પરાધીન છે જે સંજોગ ભેગા થાય છે અને આધાર અંદર ઊભું થાય છે અને એ વંચાય અને એ ત્યાં ધોવાય શું થાય અંદર વંચાય અને ધોવાય એમ એમ પોતાનું ચોખ્ખું થતું જાય એ આપણે વંચ્યા આપણે જે શુદ્ધાત્મ પામ્યા શુદ્ધાત્મ પદમાં રહેવું છે હવે તો શુદ્ધાત્મ પદમાં ક્યારે રહ્યો હશે આપણાથી કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જે હિસાબથી આપણને જે કંઈ પણ ઊભું થતું જશે એ આપણે એને કર્યું કે એને કર્યું એવી રીતે નથી જોવાનું આ હરિસામાં મારું મોડો દેખાયું છે હરિસામાં મોડો દેખાય એટલે આપણે હરિસા પર આમાં કાસ્તો ફેરવી દેવાનો ને તો બાર સરકાર થઈ જાય ને કે આપણે માથા પર ફેરવાનો તો આપણે સામે ફેરવી દઈએ ને તમે આમ કરો છો તમે આમ કરો છો તમે આમ તમે તેમ કે નહીં પછી કે હવે મારા બાર સરકાર નથી સાધા કે થાય રોજ ને અભિ કેવું છે કે હરિસાનો ઉપયોગ કેવી રીતે કરવાનો ત્યાં દેખાયું આપણે એના માટે આના ઘરે મારે જવું નથી આ જોડે મારે બોલવું નથી આ જોડે બાજુ બેસવાનું નહીં સત્સંગમાં વાત જ કર્યા કરે છે એટલે આપણે ઉઠીને આમ જઈએ આવું થાય કે ના થાય બધું આપણને હે આપણે જોઈએ છીએ કે એ બોલે છે બોલનાર કોણ છે આપણને ક્યારે એવું દેખાય આની પ્રતિમાં માનવામાં માનવામાં પર એનામાં જે છે એ મારા હિસાબ વગર એનો ઉદય આવવાનો નથી ગમે તે હશે એનામાં ખરું ખોટું શું કહેવાય મહાત્મા એટલે આપણું જે શુદ્ધાત્મ પદ જે પ્રાપ્ત છે અને આપણે શુદ્ધ જોવાનું છે એટલે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા સ્વરૂપે બધે જોવાનું છે ને એ આપણું જોવાનું એક્ઝેક્ટ થતું જાય કેવું થતું જાય અવતારો નું બધું પડેલું છે કેટલાય અવતારો થી ભણતા ભણતા આવ્યા છે એ વસ્તુ કઈ ગયા અવતાર ને એક અવતાર નથી જ્ઞાન મળ્યું એટલે બધું વયું ના એ તો અજ્ઞાનતાનું ભરેલું હતું જે છે બધું પણ હવે અત્યારે આપણે જાગૃત થયા એ દેખાતું જશે એમને દેખાતું જશે એમ એને આપણે એની સામે વાતચીત કરવાની શું કરવાનું હા એની જોડે આપણે આપણી રિયલ ભાષાથી વાત કરવાની અને કોમ્પ્લેક્સને સમજાવતા જવાનું કે ભાઈ એમને ક્યાં કશું પાડ્યું છે એ તો શુદ્ધાત્મા છે એટલે આપણે જે જ્ઞાન પામ્યા એ જ્ઞાનની સમજણ પામ્યા એ સમજણ આપણે આપણી જાત જોડે અંદર વાપરવાની અને જેમ વાપરતા જઈએ
એમ કે સમજ જાય કે હા વાત બરાબર છે, વાત બરાબર છે, કે અરે આખું મન છે ને આપણું, એ મન આપણું સમાધાન પામે, અને મન સમાધાન પામે તો અંતરવાચા બંધ થાય, અંદર નું વાજુ આવતું બંધ થાય, એમને મન થાય. આપણે ખાલી બોલીએ વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે, એમ નહીં કે કાઢવું પડે, સમજાય? આપણે બોલી દઈએ, આ બોલે જવાનું નહીં, આ હિસાબ છે, પણ જે હિસાબ છે બોલવામાં કેટલો તિરસ્કાર છે, કેટલાથી જવાનું નહીં, એનો ફાઇલ છે, કામ બોલે મોડું બગાડીને, મોડું બગાડીને ફાઇલ બોલીએ તો ફાઇલ કહેવાય. એટલે આ જે નીકળે આપણા માટે, એટલે આપણે એને જોવાનું કે આજે મોડું બગાડીને ફાઇલ એવું બોલે છે, શું બોલે છે? જ્ઞાન તો સમજાય, એ સમજ્યા નથી, થોડી પછી આગળ લઈ જવા દેવી છે મારે, એ મોડું બગાડીને બોલે છે, મોડું બગાડીને ફાઇલ બોલાય બોલાય. અરે મારે સત્સંગમાં આવતું તો ઘરે ફાઇલ આવી ગઈ, આવા એવું નહીં મારા. હવે જો આ વાણી આપણે સાંભળીએ તો ખબર પડે ને કે કેવી નીકળી, સરસ નીકળી. વાક્ય તો જ્ઞાન ના છે ને બધા, ક્યાંય જ્ઞાન ની બહાર આપણે છીએ, પણ નીકળી કેવી રીતે આપો? સત્સંગમાં આવો તો પણ ફાઇલ આવી ગઈ યાર મારે, એટલે કંટાળો દેખાયો ને કે ના દેખાયો? આપણી જાતનો કંટાળો પણ દેખાય કે ના દેખાય? એટલે તરત ચોખ્ખો કરી લેવાનું. શું કહેવાનું? ચોખ્ખું ક્યારે થાય? આપણું બોલેલું આપણે સંભળાય, આપણે અંદર ઉભા થયેલા વિચાર આપણને દેખાય, આપણું ઘટક પૂછીએ તો આપણને દેખાય, અંદર કદાચ વાત કરવાની કે ભાઈ એ ક્યાં આવ્યા હતા, એ આપણો હિસાબ હતો ને, એ આવ્યા તો ઉપકાર કર્યો આપણી ઉપર, હિસાબ ચોખ્ખો થયો, આપણે કર્મોથી મુક્ત થયા, ને આપણું ટેસ્ટિંગ થયું કે ભાઈ આવા સંજોગ આવે તો આપણું જ્ઞાન અંદર કેવું કહે છે, આપણી સ્થિરતા રહે છે કે રહે છે, સ્થિર રહીએ છીએ કે હાલી જઈએ છીએ, ખબર પડે કે ના પડે બધી. એટલે દરેકે દરેક સંજોગમાં આપણને સારામાં સારી રીતે આપણી જાતને ટેસ્ટ કરતા જો આવડતું જાય તો સારું કે ખરાબ? શું કહો છો? એટલે આપણે રીતે દાદા કીધું ભાઈ ચાલે છે, ત્યાંથી પરીક્ષા હોલમાં જ છે, આપણે ક્યાં છે? બાર છે નહીં, એટલે પરીક્ષા હોલમાં બેઠા હોય, બધું પરીક્ષા ચાલુ થાય છે પહેલી તારીખથી, બરાબર ને? પરીક્ષા ત્રણ કલાક આવતા હોઈએ તો કેટલી વખત વચ્ચે ઊંઘી જવાની છૂટ હોય? ઊંઘ આવે ના? પરીક્ષા છે મારી, મારી પરીક્ષા છે કે છે, એવું બોલે ને? ના ભાઈ, પેપર પૂરું ના થાય ને તો ગમે તેમ કરે પૂરું કરવું પડશે, પૂરું કરવું પડશે, એટલે હમણાં બેલ પડી જશે, આ બેલ પડી જાય આપણે ચિંતા છે, કુદરતનો બેલ પડશે એવી ચિંતા છે, આ હમણાં બેલ પડશે તો શું કરીશ કે છે? ના ના, એટલે બેલ પડવાનું નથી, આપણે તો બેલ નાખો જ નથી પડે, શું કરવા? દાદા ભગવાન કે છે જ્ઞાનીઓ કેવા છે કે બીજી ક્ષણ મૃત્યુ સામે છે ને એવી રીતે જીવી જાય છે, કે શું છે? બીજી ક્ષણ મૃત્યુ છે એવી રીતે જીવી જાય છે સર, કેમ? તો કે તો આપણે ખબર નથી, આપણે કોઈ જાણતા નથી કે ક્યારે બેલ પડવાનો છે, જાણી ના આઈસી માં જઈને પાછા આવીએ તો આપણે એવું સમજી ગયા બેલ પડવાનો નથી, આઈસી માં જઈને આવ્યા હોય માંડ માંડ પાછા આવ્યા તો આપણે જે કરીએ અને આપણે સમજીએ આપણે જાત માટે જેમ જેમ, પણ એ દરેક વસ્તુ ને બધા એંગલ થી આપણે જેમ જેમ લેતા જઈએ ને અંદર, એમાં અંદર બધું પાકું થતું જાય. આપણે જો તમે કઈ પણ વસ્તુ કરવી હોય તો કઈ ઉપાડ હોય સાણસી થી કે બરાબર કપડા છટકી ના જાય એમ કરીને, ગમડ ના પકડો મોટી તપેલી હોય તો બધા એમ સાણસી થી પકડીએ, પછી આપણે ખાધું તો હવે છટકી નહીં તો હવે ઉતારો કરી, આને પકડવું પડે ને સાણસી થી કે આને પકડો બરાબર છટકી ના જાય કે નહીં પકડવાનું ચાલે ના, હવે સપનું ના રહે તો પકડવું તો પડે ને, વ્યવસ્થિત પકડો છટકી ના જાય કે છે, અને એવું થાય એવો વિચાર આવે ના આવે કે છે આપણને? ના ભાઈ, બરાબર પકડવું પડશે કે દાદા ભગવાન કીધા હતા, અમે બધા માટે બહુ પ્રેમ વાળા બહુ કરુણા વાળા, અમારે જાત માટે બહુ કરવા હતા, કે શું કહ્યું હતા? એ કળા કે કઈ રીતે કળા? ખોટું ના ચલાવી દઈએ. ખોટું એટલે કેવું? આપણી ભાષામાં ખોટું સાચું નહીં, ઉપયોગ વગરનું ના ચલાવી દઈએ. કેવું? એને પોતાની જાતમાંથી ઉપયોગ ખસવા ના દે કોઈ પ્રકારે, ઉપયોગ વગરનું ના ચલાવી દઈએ બસ, ત્યારે એટલે તરત નિરંતર ઉપયોગમાં જ રાખીએ. આપણે બધું શીખવાડ્યું છે, આપણે જેવું ગાળી ચાલુ થાય એટલે ફટ કરી બોલી દઈએ, એક ના બોલી દઈએ, કોઈ બાકી રહે
ये पाप को एकदम क्योंकि हरे विहार करे नहीं हरी माता से जाना तो दादा को रक्षण कर जाओ अपने मधु बोले दे बराबर ये बोले दे तो कहीं को पाप को बस खाओ ऐसे दे दे बोले दे दे बराबर ये बेटा और ही तो बाकी ना मतलब टाइम में कहीं विधि करने जरूर करे कि बे बेमा पाप को ज्ञान आई क्यों बतो ये विधि में ये विजय कहे पर विधि जरूर पड़े आप बोलवा स्वरूप लेते हैं जरूर पड़े कि ना पड़े छोकरा आवाज जोड़े बोलते हैं हसबेंड जोड़े बोलते हैं जरूर पड़े कि चाले शांति
એને ટેવ છે, રોજ આવ કરે છે, રોજ મારે બોલવાનું, રોજ મારે અંદર આવ અહીંયા વાળા વિગડવાની કે મારે શું કરવું જોઈએ, આમ પણ મારે સારું બેસાડવાનું, વાતચીત કરવાની, બધું કરવાનું. તમે આમ જમવાનું કઈ છે હોય ને ફોન આવે ને સાહેબ, ફોન પર વાત કરી આપ્યો અડધો કલાક હતું, થાય તમને જમી લો ને પેલા આવે આગળ ચાલી ગયું બધું કઈ તો થાય ના થાય. એમને લાગતો હોય કે ઇમ્પોર્ટન્ટ વાત છે, તમને જમવાનો ઇમ્પોર્ટન્ટ લાગતો હોય, પણ એ જે બન્યું એમાં અંદર અસર થાય જ ના થાય. આપણે રોટલી ઠંડી થઈ ગઈ ફરી ગરમ કરી પડશે, આપણો હિસાબ છે, બધો હિસાબ જ છે ને. પણ આ બે વચ્ચે જે બની રહ્યું છે એમાં અસર ના થાય. આપણે આપણા શુદ્ધાત્મા રહીએ તો શુદ્ધાત્મા દેખાય, નહીં તો દેખાય નહીં. આપણો માટે આપણે જે કરી છે એનું ઇમ્પોર્ટન્સ છે, એમના માટે એ જે કરતા એનું ઇમ્પોર્ટન્સ છે. તો કે છે કે એ વસ્તુને આપણે એમને આમ કેમ કર્યું એના બદલે એમને આમ કેમ કરવું પડ્યું એમાં ફરક કે એક જ. એમણે આમ કેમ કર્યું તો શું થાય, પબ્લિસિટી વાગે એવું વાગે, અને એમને આમ કેમ કરવું પડ્યું હોય તો શું થાય, તો આપણી વિચારણા ચાલે આગળ કે આવું કેમ કરવું પડ્યું એમને, પણ ફરક ના પડે. એટલે કે આપણે એમને કરતા ના જોઈએ, આમ કેમ કરવું પડ્યું એટલે કરવું પડ્યું ફરજિયાત બને છે એમના માટે. તો આપણી વિચારણા જ્ઞાન કરો અમને એવી ચાલે, એટલે એમણે આમ કેમ કર્યું એવું અંદર દેખાય તો વિચારણા એવી ચાલે, આપણે આજુબાજુ થાય તરત આપણે એને જોઈ લેવાની જરૂર છે. જ્ઞાન છે, જાગૃતિ છે, બધી સમજણ છે, તરત ખબર પડી જ જશે, બહાર લાગશે નહીં. પણ આપણે ત્યાં ઉભા રહેવાની, અટકવાની જરૂર છે અંદર, એટલે ફોકસ કરવાની જરૂર છે. અટકવાનો મતલબ ફોકસ કરવાની જરૂર છે એના ઉપર, આપણે આપણી જાત ઉપર. આ વસ્તુ આમ કેમ, આ વસ્તુ કાયમ બન્યા કરે છે મારી અંદર, ક્યાં મારું પાછું મળે છે એવું કરે. એક વાર દાખલો આપું તમને, દાદા ભગવાન જોડે 1983 માં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ પૂરું કર્યું, બી મારું જેવું નક્કી કરેલું કે હવે ટેક્સટાઇલ એન્જિનિયર તો થયા, પણ મેં તો બધી એવી એવી જગ્યાએ છે ને, કારણ કે ગવર્મેન્ટની સ્કીમને કારણે, ગવર્મેન્ટની સ્કીમને કારણે મેલો ક્યાં બધી રિમોટ પ્લેસ પર હોય, સિટીમાં હોય નહીં મેલો. પછી અમદાવાદમાં હતી પહેલા, તો આપણને સત્સંગ મળે કે ના પણ મળે, તો એવું દાદા મારે પ્રાર્થના કરી, વિનંતી કરી, દાદા મારે આપની સાથે 2 મહિના રહેવું છે, સેવા અને સત્સંગ મને મળે, પછી મને ખબર હતી જોબ જોઈન કરવું તો ક્યાં જવું પડે. એ મહિના હું ભેગો રહી થાય સાર, તો પછી પરીક્ષા પતરી જાય, રિઝલ્ટ આવે એ વચ્ચે થોડો ટાઈમ જાય, રિઝલ્ટ પછી 2 મહિના. એટલે દાદા ભગવાન ઔરંગાબાદ આરામ કરવા ગયેલા, જોડે જવાનું થયેલું, એક સત્સંગની વાત આપી દાદાને. હવે વણિક પ્રકૃતિ બુદ્ધિ ઉભી થયા વગર રહે નહીં, ઘણી વાતો કરી મને પછી, એ તમે સારા વખત ખાલી કહું છો, જ્ઞાન આવી રીતે કઈ બને એટલે આપણે બુદ્ધિ ઉભી થાય. દાદા મને પૂછે છે બધું, પછી આગળ વાત કરતા કરતા જ્ઞાન હાજર રહે કે ના રહે, વ્યવસ્થિત છે મને હાજર રહે, વ્યવસ્થિત છે હાજર રહે, પણ જોડે જોડે એ પણ થાય અંદર. આમ કે આમ હોય ને તો ડર સારું શું થાય, તમને ના થાય હે, વ્યવસ્થિત છે એ તો બોલે આપણે કઈ બની જાય, આ વ્યવસ્થિત છે, પણ આ પહેલાથી કરી રાખ્યો તો સારું પડતે ને એવું થાય કે ના થાય, તો બધાય અંદર ના થાય, આપણું નામ આમ ના થાય, આમ બધા એવું થાય ના થાય. બરાબર, એટલે દાદા ભગવાન સમજાવે છે, બન્યું ને
બને ગયો એ જ ફરક કહેવાય, એ જ ન્યાય કહેવાય. એ કરેક્ટ અને ન્યાય જો સમજી આપણે તો વ્યવસ્થિત શક્તિ કરતા જ સમજ્યા કહેવાય. શું કહે છે? એ કરેક્ટ છે, એ કરેક્ટ છે, આપણે સમજીએ. ન્યાય છે સમજીએ તો વ્યવસ્થિત શક્તિ કરતા છે આપણે સમજ્યા કહેવાય. એમને એમ ફેરફાર થાય હોય તો વ્યવસ્થિત કરતા કહેવાય. એમાંથી કયું સાચું? આગળ વિચારણા ચાલે તો વ્યવસ્થિત શક્તિ કરતા નહી, પોતે કરતા થઈ ગયો. શું થયું? પોતે તો ફેરફાર કરવા જાય ને, આ સંજોગ ક્યારે જાય? મારામાં કઈ શક્તિ છે એનું ખસેડી શકો છો એવું કઈ છે? અંદર તું ખસેડવા જાય છે તો જાય ને. દાદા ભગવાન મને કહે છે આગળ, આ શું થાય તને? આવું થાય એનો મતલબ શું થાય? સાવરથી કઈ અને આવતું હોય આપણે જતા હોઈએ, આપણે વ્યવસ્થિત પ્રેરણા શું એવા કોઈ નહીં પડવા કહે છે. આપણે સારા જઈએ કઈ શું થાય પછી? સમજાયું કીધું એને? વ્યવસ્થિત આપણે જઈ રહ્યા છે, સાવરથી આપણે રોંગ સાઈડ નું કઈ વાહન આવે છે આપણે આગળ વિચારો કે દાદા ભગવાન થયા છે. શું કે છે? અભૂત કેવી રીતે થયા? દાદા ભગવાન કે છે આપણે જાતને તપાસીએ કે આપણે આજ્ઞામાં રહીએ છીએ ખરા, ને આખો જે બધી પાંચ આજ્ઞા મુખ્ય આજ્ઞા છે ને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જે એટલું પાછું એટલી આજ્ઞા પછી એટલું ચાર એટલે પગલું થયું જ્ઞાન સ્થિરતા ને પામ્યું નહી આપણું. એટલે જેવું બોલાય તરત જ વ્યવસ્થિત, એટલે વ્યવસ્થિત બોલી, વ્યવસ્થિત શબ્દ બોલવાની જરૂર નથી. સમજી અને ન્યાય જ છે, આ કરેક્ટ જ છે. અને પછી આગળ કોઈ સ્પંદન ઉભા ના થાય ત્યારે આખું મન સ્થિરતાને પામેલો હોય, મન સમાધાનને પામેલો હોય, અંતસ્કરણ સ્થિરતાને પામેલો હોય, ત્યારે એ ચારિત્ર પ્રગટ થયેલો હોય. એમને ચારિત્ર પ્રગટ થતો નથી. કેટલું આપણે અંદર ઉભું થાય છે? તો મારે તો જે અંદર મને વંચ્યા હતું ત્યારે ભગવાન પૂછે મેં કીધું દાદા અંદર આવું આવું માન્ય છે, અંદર આવું આવું માન્ય છે. જે બન્યું અંદર સાથે દેખાયું કે આવું પણ હોય તો સારું, બરાબર કેમ થાય અંદર? એ જે બને છે એ અંતસ્કરણ ચશ્મા આપણા, અંતસ્કરણ દ્રષ્ટિ એટલે કે દ્રવ્ય કર્મ આપણા. દાખલા તરીકે તમારા કરતા મારામાં કઈક સાચીકતા સારી હોય, હવે તમે બે બહેનો હોય, તમે થોડું વધારે ચોખ્ખું રાખતા હોય ને આ બેન ગંધુ રાખતા હોય તો અંદર તમને કેવું થાય? એ એક સોકરી એટલે ઉભી થઈ ને આપણી અંદર કે ના થઈ, એટલે કે સાત્વિકતા કઈક છે મારામાં. એ સાત્વિકતા નું અહંકાર એ આપણને શું બતાવે? અનગતા હોય તો સારું કહેશે. એ સાત્વિકતા નું હોય કે તમે સુપિરિયરિટી નો ગણો, કાં તો કે તમારે અંદર ની અવળી માન્યતા ને કારણે ગણો, જે ગણો એ. પણ જે આવ્યું આ જે દેખાયું એ પ્રજ્ઞા શક્તિ નું કે દ્રવ્ય કરવાના ચશ્મા માનું કયું દેખાયું? બાજુમાંથી દેખાયું એ સમજાયું પછી કોઈ જાતનો ડકાડક થાય નહી, અથવા કામ એમ થાય નહીં, અથવા આમાં કશું થાય નહીં. એટલે પછી આમ થાય જ કશું બંને આપણે કહેવાય નહીં કશું. મશીન ચાલે આગળ
આપણે બધું બને તો છેલ્લે શું આવે, એવો અતિચ્છે આવે કે ના આવે જ્ઞાન માં શુદ્ધાત્મા જોયા એ તો અંદર નો ભાર થયો. અને વ્યવહાર માટે કયું થર્મોમીટર, વ્યવહાર આપણે વાંધા કે ક્યાં પડે, વ્યવહાર માં કે અંદર આત્મા માં, વ્યવહાર માં પડે. વ્યવહાર નું થર્મોમીટર કયું, વ્યવહાર અતિત છે કે નહીં બીજું, વ્યવસ્થિત શક્તિ ના લક્ષ્ય કરીને, વ્યવસ્થિત શક્તિ કરતા છે એ લક્ષ્ય કરીને સંભાવ નિકાલ થાય તો થાય નહીં. સંભાવ ક્યારે રે, જો તમે કર્યું હોય તમે બગાડ્યું હોય દેખાય તો મને સંભાવ રે ના, વ્યવસ્થિત શક્તિ કર્યું છે મારા લક્ષ્ય માં છે, તમે કરનાર નથી એવું તો પછી તમારે જો મારે સમભાવ એટલે અંદર મને તમારા માટે કોઈ દોષિત પણ ના દેખાય, મને તમારા માટે કોઈ અભિપ્રાય ના થાય એને સંભાવ કહેવાય. અંદર કઈ પણ બન્યું ને તો સંભાવ નથી. સમજાયું? દાદા ભગવાન મને પૂછે છે તને જ્ઞાન હાથે દે છે, હું હારે છે વ્યવસ્થિત મને સમજાય છે, મને યાદ આવે ખરાબ કે વ્યવસ્થિત છે, પણ જોડે જોડે અંદર શું થાય પાછું, આ તો થયું બરાબર વ્યવસ્થિત છે આમ કર્યું હોત ને તો વધારે સારું થાત, મને ક્યારે ખબર પડે, આપણે જોતા હોય તો ખબર પડે, જોતા ના હોય ને તો ખબર જ ના પડે. બધું કે આ દાદા બધું બરાબર છે, સચી દાદા છે, કઈ ખાતું નથી આવા પડે. પોતાની જાગૃતિ હોય અંદર, પોતાની અંદર જે બનતું હોય એ પોતે જોઈ શકતો હોય ને તો જવાબ નહીં કે બાકી નીકળે નહીં. એટલે કીધું કે આવું થાય છે, દાદા મને આગળ દાખલો આપ્યો મને કે ભાઈ સામેથી કોઈ ગાડી આવતી હોય, બસ આવતી હોય કે ટ્રેક કાર આવતી હોય, તો આવતો હોય તમે જતા હોઈએ જતા હોવ બરાબર, જમને પીણા શું થાય એ પોતી પડે બરાબર, અને જોડે અંદર કે થોડું આગળ જઈએ હજી તો શું થાય હે. અંદર આપણે જયારે ઉભો થાય ને એટલે આપણો ઉપયોગ ખસી જાય છે, એટલે આપણે ચારિત્ર જે પ્રગટ થવું જોઈએ, સાચું નથી આપણું ચારિત્ર પ્રગટ, એ ચારિત્ર જે પ્રગટ થવું જોઈએ એ ચારિત્ર નું મરણ થઈ જાય છે અંદર આપણું થાય બીજું. સમજાય હું કહું છું તમને કે જે કઈ સંજોગ ચારિત્ર પ્રગટ કરવા માટે આવે છે ત્યારે જ્ઞાન છે આપણું, પણ એ ના થયું આપણે તો શું કરવાનું, સંજોગ નકામો ગયો ને આપણો. એ કહું હા બોલો સમજાયું. એ સાહજિક પણ આપણો કુદરત માંથી આવતો સાચો જવાબ છે, એ આપણું સાહજિક પણ કુદરત માંથી આવતો આપણો સાચો જવાબ હશે, આપણા માટે હિતકારી હશે, આપણને વ્યવહારમાં પણ ફાયદાકારક હશે, એ વાત થઈ આપણે સમજાવું. અસાહજિક થઈએ આપણે બુદ્ધિ વાપરીએ તો પછી આ બધું આપણા હાથમાં ના રહે એવું કહેવા દે. આ સાહજિક પણ છે, જ્ઞાની આવી જ રહે છે, દાદા ભગવાન ગયા એથી બરાબર છે. હવે અમને ખબર છે જયારે વાયુ રોગાઓની પરમાન નીકળે છે લાભ પાછા તો નહીં હશે આગળ જવાનો છે, એ વખત અમે ભેગા હતા ત્યાં અમે જોયા દાદા શું બની રહ્યું છે, કોની જોડે શું વાત કરે, કેવી રીતે કરે છે, કેવી રીતે ઉતાવળ કરે છે, શું બધું જોયું. હવે ગયા ને આ ગયા અડધા કલાકમાં તો એક્સિડન્ટ થાય છે બરાબર છે, હવે એમને દેખાતો હશે કે આ બનેવા બનવા જઈ રહ્યું છે આગળ એમ બરાબર, પોતે રીતે રહે છે બધું અમે જોયું તે વખતે. આપણે ખબર ના પડે કે આ કઈ આવું થવાનું એટલું દાદાજી આમ કરી રહ્યા છે અત્યારે, આપણે સમજાય નહીં કશું, બની ગયા પછી સમજાય બરાબર. તે વખતે દીપક મહેતાને
કાવરપિંગનો છોકરો તો નાનો હતો એને કે ભેગો લઈ લો કહે છે દીપક મહેતા લેવ ગયો તો સ્કૂટર પર તારા મમ્મી જોડે આવે છે હવે એથી ખંભા 90 કિલોમીટર છે સ્કૂટર પર જવા એવું આગળ છે એ ટાઈમ પર બે રસ્તા ખાલી વન મીન્સ કહેવાય ને મોટા રસ્તા બી નતા અને આટલો તો સ્કૂટર પર કોઈ જાય પણ નહીં એટલે તો સ્કૂટર પર આવું પાછળ કર્યું ગયા ભાઈ ખરા એને ત્યાં જોયું ભાઈ ખરું કે કઈક થયું છે પણ મારે તો ખંભાત પરથી ઉતારવા સુધી નીકળી ગયા આગળ ખ્યાલ આવે હવે જે સાહજિકતા હોવી જોઈએ અંદરથી કંઈક બન્યું લાવ જોવા દે દાદાજી મને કીધું સ્કૂટર પર આવવાનું હવે એ જે બધું બન્યું સાહજિક ના રહ્યા અંદરનું આને સાંભળી તો શું થયું આગળ જે વસ્તુ બનવાની હતી એ દાદાજી જોઈ રહ્યા હતા કે ભાઈ આ નિમિત્તે આ રીતે કંઈ આમ બની શકે છે પણ આપણે પકડાયું ના પકડાયું આપણે આમ નીકળી ગયા સમજાય આવું બધું ઘણું બધું થાય પણ એ વખતે હજી આજે વાત કરું છું તમને કે મને કોઈ સમજાય નહીં જ્યાં સુધી હું અવગત થાય ત્યાં સુધી ખરું કે નહીં આ તો જે થોડી ઘણી અંદર આવે આપણને ત્યાં સુધી આપણે એની દશામાં પૂરેપૂરા અવગત ના થઈએ ત્યાં સુધી એક્ઝેક્ટલી શું કહેવા માંગતા હતા શું કરાવવા માંગતા હતા એ ખબર પડે નહીં આપણને પણ કહેવાય માંગુ છું કહેવાય માંગુ છું આ બધામાં જ્યારે અંદરથી પ્રેરણા થાય આપણને એ વ્યવસ્થિત પ્રગટ તો બનતું નથી પ્રેરણા પણ એ થયેલી પ્રેરણા ને આપણે સાંભળી શકીએ અને એ પ્રકારે સાહજિકતાથી આપણે કરેક્ટ છે કરીને રહી શકીએ આપણે ઉદ્યોગી ના થાય અંદર અથવા તો ફેરફાર કરવા ના જઈએ તે કુદરતમાંથી આવતો આપણો સાચો જવાબ છે ભલે લમણે ખોટ લખેલી તો જાશે પણ બીજી નહીં જાય કે આપણે લમણે ખોટ લખી છે એ એક્સેપ્ટ કરવા તૈયાર નથી એવું કહેવા માંગુ છું આ બોલો એટલે આ તમે કીધું ને એનાથી મને યાદ આવ્યું તમે જે વાત કરી ને તો મને બીજું યાદ આવ્યું કે મારો ભાઈબંધ છે એને ત્યાં કેબી પટેલ ખરા ને કેબી પટેલ ડોક્ટર કેબી પટેલ એમનો ડ્રાઈવર એ ભાઈબંધ ને ત્યાં અત્યારે જોબ કરે છે તમે કહ્યા છે ઓળખતા મુસલમાન છે તો એ ડ્રાઈવર ને દાદાએ કીધું કે તું પેલી ગાડી લઈ જાય દરેક વખતે દાદાની ગાડી કેબી પટેલ ની ગાડીમાં ખંભાત જવાનું હતું એના બદલે દાદાએ એ ડ્રાઈવરને પણ કીધું કે તું મારી જોડે નહીં તું પેલી ગાડી લઈને આવે દાદાએ બધી જે ખટપટ કરીને એ સમજાતું જેમ તમે મને કીધું ને કે આ દીપકભાઈને કીધું કે તું સ્કૂટર લઈને આવે આ બધી જે એ વખતે બધી ખટપટ કરીને દાદાએ એ બધી સમજાય એવી નથી તો શું કે આપણને ખબર જ ના પડે એમની સાહજિકતા છે એમને જે પ્રેરણા થાય છે એ પ્રમાણે બને છે બરાબર એમની સાહજિકતા છે પૂરેપૂરી એ વસ્તુ જે એમને બને એ દાખલા કે પગે ફ્રેક્ચર થયું બાથરૂમ પડી ગયા બરાબર એ વખતે અડધી સવારના 2-3 વાગેલા હશે રસિકભાઈ જોયા હું ક્યાં એવડે હમણાં સોઈ જાવ કે સવાર પડે પછી હમણાં કાશું કરવું નથી કરે કોઈ તકલીફ ના આપે અડધી રાતે કે થાય બધું જ પોતે મને કાળજી છૂટા છે બરાબર વેદના બધી થાય છે પણ વેદતા નથી શરીર તો શરીર ના સ્વભાવમાં જ છે એવું નહીં કે આળખું તૂટી જાય ના દુખે બધું થાય એક તો બધું ભયંકર પેન થાય ને પણ જોનાર નથી જાણનાર નથી એના માલિક નથી પોતે મનોચન થાય એટલે હમણાં સોઈ જાવ હમણાં કાંઈ નહીં સવારે સોડાઈ દીધા પોતે સોડાય એમને સોડાય કઈ રાતની લાઈન છે ને ગાને જરા અડધી જાણે જાણે છે તે સગ ત્યારે મોક્ષ વર્તે એમને વર્તો સુંદર એટલે તો યાદ નહીં કે લાઈન ગાઈએ ને આપણે
આત્મા દેખાય છે ત્યારે મૌન થઈ, મૌન એટલે કોઈ પણ પ્રકારનું સ્પંદન નહીં, એનો અર્થ મૌન. શબ્દ ની વાત નથી એમાં, મૌન એટલે શબ્દ આપણે મૌન એટલે શબ્દ ના, સ્પંદન રહિત ની દશા એ મૌન છે. કેવી દશા છે? કારણ કે આત્મા એને કર્યું નથી, પણ એ પછી મૌન એટલે કેવું યોગકારી ગણે નથી. કેવા ગણે? છોડાયો કે મારા કયા કર્મ કયા અવતારમાં ભૂલ કરેલી સામે આવી ગઈ. નીકળી ગયો ક્યારે ખબર પડે અંદર પોતાની સ્થિરતા સમજાય નહીં તો ખબર પડે કે હું નીકળી ગયો જતા રહે તો અમુક જાણું કે હજી પૂછરે ચલાયો પૂછાયું ના પૂછરે ચલાયો હજી નીકળ્યો નથી બાકી રહી ગયો થોડો કે છે હજી કારણ કે અંદર અસર થઈ ને અસર ના થાય એટલે રિલેટિવમાં આનંદ રિયલમાં આનંદ એ દાદા ભગવાન કહેતો ભગવાન ઓળખ્યા ઓકે તો ભાઈ કે ચારે નહીં ક્યારે કોઈ કાળે નહીં. માલિક નથી પોતે, મનોચિંત સાવ છૂટા પડી ગયા. આપણે આ વિજ્ઞાન પામ્યા, વિજ્ઞાન થી જેમ સમજતા જઈએ આગળ વાત કરી એમ જેમ જેમ જ્યાં ઉભું થતું જાય અંદર એ ચોખ્ખું કરતા જઈએ એટલું આપણે છૂટા પડતા જઈએ. એમનેમ છૂટા પડાયો જાદુ લાકડી નથી. વિજ્ઞાન નો અર્થ પ્રયોગ નો અર્થ સાયન્ટિફિક જેવું કીધું એવું કરો તો એવું રિઝલ્ટ મળે, બાકી ના મળે. આ વિજ્ઞાન છે. શું છે? હા, એટલે કીધેલો પ્રયોગ જેમ છે એમ આપણે જેમ છે એમ એક્ઝેક્ટ કરવો પડે. અનંત અવતાર થી કરનારા હતા માટે અઘરું હતું, હવે કરનારા રહ્યા નહીં. જોનારા જાણનારા રહ્યા છે, જોવા જાણવામાં રહેવાનું છે તો કેવું હતું કે આવે જે આવે એને કહેવાનું, વાત કરવાની. ભાઈ એટલે હું તો કહું જ્ઞાન લીધેલા ને, ક્યાં શું કે છે જ્ઞાન લીધેલા ને, 46-55 જ્ઞાન લીધેલા ને.100 વર્ષનું આયુષ્ય હોય ને 66 વર્ષે પૂરું થાય એટલે પહેલો ફોટો પડે કે છે એ ચિંતા થઈ જવો ત્યારે આ ફોટા પ્રવાસ થઈ કે છે. હવે ચાલશે નહીં, ક્યાં સુધી ચાલી ગયું? હવે કુદરતમાં ખોટા પડવા શરૂ થયા એટલે આપણા મન પડવા શરૂ થયા. હવે જો 80 નું હોય એટલું તને કરો બરાબર છે. એ તો એ તો ઓછું થઈ ગયું ને એટલું. એટલે કે છે કે આ કાળમાં તો 40 જાણી લેવાનું, ખોટો પડવા શરૂ થઈ જાય કે છે, સમજી લેવાનું કે છે. એ 100 વર્ષનું આયુષ્ય હવે રહ્યું છે નહીં, બહુ ઓછા લોકો માં છે 100 વર્ષનું આયુષ્ય. તો પણ એટલે કે આપણે દયા થઈ જવાનું. ફોટા પડવા એટલે શું? અવતાર બંધાવવાનું શરૂ થઈ જાય એટલે આપણે
आपने क्या क्या देवा टिकट कब आपके घर रह जाएगा, अभी क्या देवाना है घर में, अभी क्या देवाना है टिकट आपने खरीदवा मानी लेवा मानी एडवांस बुकिंग करा मानी हो के आना रे कि मैं अभी आ वैसे आपने नैनीताल करवा जाऊँ से पची तो वैसे आपने काशी जाऊँ से पची साउथ में जाऊँ से टिकट लेवा मानी आपने ये था બે ભાગ પૂરા થઈ ગયા, ત્રીજો ભાગ બાકી રહ્યો, આયુષ્ય 100 વર્ષ નું હોય 66 વર્ષ પૂરા રહી ગયા, બે ભાગ વપરાઈ ગયા, બીજો ભાગ બાકી રહ્યો, એટલે પહેલો ફોટો પડે કે પહેલો અવતાર હવે ક્યાં થવાનું એનો ફોટો પડે, એ આપણો એડવાન્સ બુકિંગ હવે અત્યારે અહીં થયું એમ કરીને, પછી પછી આપણે આગળ જઈએ એટલે આપણે એમ લાગે કે આના કરતા સારી જગ્યા બુકિંગ કેન્સલ કરાવ્યું થાય પાછો છે એ છોટ છે બુકિંગ કેન્સલ થાય પાછા એ કહેવાય માગો છો કે આ કુદરતી નિયમ છે આપણો તમે મોટા મળવાની શરૂઆત થઈ એટલે તમે જે કરી દીધું કરી લીધું, હવે ડાયા થઈ જાઓ તો આગળ લઈ જશો એવું, નહીં તો પછી આ બધું ગાંઠ પણ લઈ જશો આગળ જશો, નહીં તો આગળ ગાંઠ પણ લઈ જશો એવું કહેવા માંગે છે, બોલો બોલો સારી જગ્યાએ તમે ઉપર આવશે એટલે તમારી સારી જગ્યાએ તમને મળશે, એટલે આ રીતે કરે તો સારી જગ્યાએ પછી અવતાર આવે એમ, બાકી સીધું મહાવીર જવાનું હવે છૂટકો જ નથી આવે હજી પુરુષ નો જન્મ લેવો પડે ને ત્યાં જઈને એવું પૂછે તમે જેવો આનંદ અનુભવીએ છે એવો આનંદ અનુભવીને તમે મોક્ષે જશો, અને જો આ નહીં સમજો નહીં સમજો બીજું ચોખ્ખું નહીં કરો તો બાકી થોડું રે તો ફરી આવવું પડે, છતાં પણ હું તમને એક વખત દાદા મને એવું બોલે છે કે આ વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી છે, એટલે કેવું છે કે આ અવતારમાં હાજરી કેટલો ફોર્સ હોય તમે કશું જ ના કરો, કઈ જ ના કરો, આજ્ઞા પણ ના કરો, કશું પણ ના કરો, પણ જે એમને કૃપાથી આત્મા અનાત્માનું મેદાન પણ કરી નાખ્યું છે એટલે આ અવતારમાં અત્યારે હાજરી જેટલો ફોર્સ હશે ને તમારે કશો પણ પુરુષાર્થ નહીં હોય તો પણ બીજા અવતારમાં ખીલી જેટલો થઈને આવશે, શું કહે છે બીજા અવતારમાં ખીલી જેટલો થઈને આવશે એ આખી કૃપાથી આખો ખતમ થઈ જાય, કારણ શું છે કે હવે શુદ્ધાત્મા થયા ને એટલે વિતર દિવસ પૂરેપૂરા થઈ ગયા,
તમે કોઈ જોડે ગમે એટલો ગુસ્સો કરો, ગમે એટલો ક્રોધ કરો, ક્રોધ તો કહેવાતો નહીં, ગુસ્સો કરો, દ્વેષ કરો, ગમે તે કરો, પણ તમે સહી નહીં કરી શકો બીજું તો આશીર્વાદ જ દેખાય. પેલા શું કરે ખબર છે, બહાર ના મળે પણ અંદર દાદા મને દાખલા આવતા રે સરસ. એક વખત એક બેન આવેલા મારો બાપ દાદા ભગવાનને, કોઈ ટાઈમ થાય એટલે કહેજો મને પડ્યા નીચે પડ્યું છે. એક બેન મળવા આવેલા દાદા મને કહે, દાદા અમારા હસબન્ડ ને છે ને બીજી બેન જોડે અફેર છે, કે છે બીજી બેન જોડે આવું ચાલે છે, સા પણ થાય ને ગાઈડન્સ પણ છોડીશ નહીં કરે. શું બોલે છે હવે જો હવે હવે હિસાબ થી બની રહ્યું છે, એને હસબન્ડ ને બીજી કોઈ જોડે ના છે આને ખબર પડી, હવે આને શું અંદર નથી થઈ રહ્યું, સા પણ થાય ને કઈ પણ છોડીશ નહીં. દાદા ભગવાન ને એવું કહેતા હતા એ તો વિચાર કરો કે લોકો કેવા કેવો વેર બાંધે છે અને પછી કેવી રીતે ભટકે છે. આપણે હવે આ પામ્યા પછી તમે હું મળવા જાઓ ને તો તમે કન્યા કહે છે હજુ સુધારમાં થયા, હવે ધામ થયા કરીને આવાસ કાર્ડ નથી અંદર, આવાસ કાર્ડ નથી અંદર, ખ્યાલ આવે તમને. અરે વખતે દીકરી બી ગયું હોય ને ઊંઘમાં હોય ને તો હાજર થાય, શું છે શું હતું આમ કરીને આવે અંદર અને કરાવી નાખે બધું. તમે સંસાર ને રહેજો, સંસાર ની બધી ફરજો નિભાવજો, તથા તમારો મોક્ષ નહીં જાય એની અમે ગેરંટી આપીએ છીએ. બાકી ક્રમિક માર્ગ માં તો ભગવાન શું કે છે, આવાનું કશું તને નડતું નથી, તારું અજ્ઞાન તને નડે છે. શું નડે છે, એ અજ્ઞાન થી તમને ફુરાઈ દીધા એટલે આવાનું હોય તમને નડવાનું નથી. પોતાનું અજ્ઞાન આપણે જાળેલા ચણા અને ફસાઈ ગયા, તમે ઓછી ખોલ ને બહાર આવી જશે. આ તારો ખબર છે ને વાત વાંદરા પકડવાની કે નથી ખબર, વાંદરા એમ જ પકડાય ને, આપણે વાંદરા કરતા ડાયા ને છતાં પકડી રાખ્યા તો કે નહીં છોડી દે મોટી ભાઈ, આટલા ચડા આરો આપણું જીવન તારું જતું રહે છે, કે છે છોડી દેવાના છોડી દેવા પતી ગયું ચડા તો દેખા થશે પાછા હિસાબ માં છે તો હમણાં તો નહીં કરે એટલી વાત. એક વખત આગળ તો વાત કે છે અરે પડું હે, એટલે કે છે આ તો કેવો સંસાર છે કે ભેંસ હોય ને ભેંસ ના લાગે તો અમે મામાની પણ બેઠા હતા તો પેલો એક જણ ભેંસ ને આગળ દેખાય છે અને પાછળ મારે ને ભેંસ જાય કે છે, એટલે આપણે આવા કે છે એક જણા આગળ થી ખેંચે ને બીજો પાછળથી મારે તો જવાનું, એના કરતા ભાઈ માર ખાધા આગળ વયો જાણ કે છે ઓલો ખેંચે છે, તો એ સબ્જેક્ટ માં વાંચી લીધો આપણે સમજી લીધો ચાલવા માંડ્યું. બહુ આવી હોય તો બહુ કશું કહે જ આપણે સમજી જવાનું કે આગળ થી ખેંચે છે ઓલો પાછળથી મારે પેલા આપણે ચાલવા માંડો, સમજાય કે ના સમજાય. છોકરો બોલે તો આપણે સમજી જવાનું કે આગળ થી ખેંચવા માંડ્યો આપણે ભાઈ ત્યાં થઈ જાવ આપણે એના કરતા. આ બધા દાખલા એટલા સરસ આપેલા છે એટલા સરસ, પણ આપણે ના ના જાઉં ના જાઉં તો શું થાય, બધાને ખેંચે હોતો એના કરતા ખેંચાનો અવાજ નહીં આપવાનો આપણે. ખરે પડો ખરે તમને કહું, એક તો જે પ્રેક્ટિકલ વાત, એક તો જે એક્ઝેક્ટ વાત, અને એટલે કહે છે કે અમે તમને આ સંસારમાંથી કેવી રીતે નીકળી જવાય, સંસારમાં કેવી રીતે સુખી થવાય, અને તમારો મોક્ષ તમે કેવી રીતે નિરાંતે બરફટ કે એક પણ કાલ્પનિક વાત નથી,
ઠંડી વાણી જેટલી પણ નીકળી એમાં એક પણ કાલ્પનિક વાત નથી, એક પણ કથા વાર્તા નથી, કશું જ નથી. એમને પોતાના જીવનમાં અનુભવેલું, એમાં તારણ કાઢેલું અને પોતે પાછા સુખ્યા થયા એ વાણી નીકળી એમને. ત્યારે આ બોલો તમે જ્ઞાની થઈને જ જવાના. અમે જે છે તમે બનાવી દીધા. ભાઈ ભિખારી હોય તો ભાઈ ભીખ માંગવા જવું પડે, પણ રાજા થઈ ગયા થોડી પછી ભીખ માંગવા જવાનું. ખરું ખોટું? તમે જ્ઞાની થઈને જ આગળ જવાના. તમે સ્વતંત્ર થઈ ગયા અત્યારે, એ સ્વતંત્ર મને તમારું ચારિત્ર વગર થઈ ગયું, એ સ્વતંત્રતા સાથે જ તમે જવાના. એટલે કે જે એટલું બધું ડેવલપમેન્ટ સાથે જવાના કે ભગવાન પર તમે દ્રષ્ટિ પડે એ ભેગો તમારો મોક્ષ થઈ જાય. એટલું ડેવલપમેન્ટ સાથે જવાના હોય. આ વિજ્ઞાને કીધું કે આ વિજ્ઞાન આપણે આપણી જાતને સુધારવા માટે છે, કોઈને સુધારવા માટે નથી. આપણે જ આપણા મનોવચન કાયમ એવા ચોખ્ખા કરતા જઈએ ને. એટલે ક્રમિક માર્ગ જે આપણે ગૌણ સ્થાન બતાવ્યા છે ને બધા, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, એટલે આપણે અત્યારે કેવું કહેવાય કે આપણે પાંચમી છઠ્ઠી ગુણ સ્થાને છીએ, વ્યવહારથી દીક્ષેથી બારમા ગુણ સ્થાને છીએ. અને જેમ જેમ આપણે આ ચોખ્ખો કરતા જઈએ ને, એમ આપણે દસે ગુણ સ્થાન સુધી તારા ભગવાન જ્યાં હતા ત્યાં સુધી આ અવતારમાં જઈ શકીએ એમ છે. દસમી ગુણ સ્થાન સુધી જો સ્ત્રી ભરી ગયો તો બી જાય બરાબર, ત્યાં સુધી આપણે જઈ શકીએ. સ્ત્રી ભલે હોય પણ પરિગ્રહ ના હોય, પુરુષ ભલે હોય પણ પરિગ્રહ ના હોય. સમજાય કે ના સમજાય? અંદર છૂટી જાય બધું. કારણ કે આપણે શુદ્ધાત્મ થયા, આપણે ના રહ્યા સ્ત્રી કે ના રહ્યા પુરુષ, આપણે શુદ્ધાત્મ. એ શુદ્ધાત્મ સ્વરૂપે આપો આપણે આગળ જઈએ. બોલો દાદા, દ્રષ્ટિ દર્શન આપતા રહે એ શું હોય અને એનાથી સામી વ્યક્તિમાં શું ફેર પડે? દાદા ભગવાન જે દર્શન આપતા હતા એટલે આપણા આવરણો બાળતા હતા, એટલે આપણે આપણા ભગવાનને જેમ છે તેમ એક્ઝેક્ટ દર્શન કરી શકીએ અને આપણા ભગવાન સ્વરૂપનો સુખનો અનુભવ આપણે કરી શકીએ. સમજાયું? દ્રષ્ટિ દર્શનમાં એ કોઈ પ્રકારનો આપણો વ્યવહાર કે વ્યવહારના હિસાબો બાળતા નથી. એ આપણા આત્મા પરના આવરણ આપણા બની જાય. એ જે આપણે જે આત્મા એટલે એ જે વસ્તુ આપણને આપણા સુખનો અનુભવ નથી કરવા દેતી, એ બધી વસ્તુ પડી જાય. એટલે આપણે જ પોતે આપણા પોતાના સુખનો અનુભવ કરી શકીએ. દાદા ભગવાન શું કહેતા હતા મને કહો કે અમે 1958 સુરત દર્શન જ્ઞાન થયું બરાબર, જ્ઞાન અમને પહોંચ્યું નહીં, 4 ડિગ્રી ઓછું રહ્યું. એટલે શું કહેતા હતા કે અમારી 4 ડિગ્રી ખૂટે છે એટલે અમે દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ અને તમને શીખવાડીએ છીએ. ખરું ખોટું? 4 ડિગ્રી ખૂટે છે. હવે અમારી અંદર ભગવાનને નમસ્કાર કરીએ છીએ તમને શીખવાડીએ બરાબર. ત્યારે અમારે કીધું તમારી મૂર્તિ મૂક્યા હતા કે ના મૂર્તિ અમારી ના હોય, પૂર્ણ પુરુષની હોય. એટલે કે જે મૂકવી જ હોય, તમને બહુ આગળ હોય તમે સિંહ સ્વામીને હાથ જોડી નમસ્કાર કરી એટલે મૂકજો. કેમ એવું કીધું બધું? એટલે છે સુધી ભજના કોની કરી? એમના ભગવાનની કે બીજા કોઈની? હવે એમના ભગવાનની કરી બરાબર છે. હજી શું કહેતા હતા કે અમે ભગવાનની પ્રેરતા આવીએ એટલે અમે ઉપરી કહેવાય. કે ભગવાનને કહ્યું કે તમારે બીજે જ્યાં જવું હોય તો જાઓ, અમારી છૂટ છે. ભગવાન શું કે પણ આવું ચોખ્ખું શરીર અમને ક્યાં મળે? ભગવાન શું કે આવું ચોખ્ખું થયેલું શરીર અમને ક્યાં મળે? અમે ક્યાં જઈએ કે છે બીજે? એટલે ભગવાનને રહેવા માટે. હવે જે આપણે કહીએ ને ભાઈ સિંહણનું દૂધ હોય તો સોનાના પાત્રમાં રાખવું પડે, હે તો ભગવાનને રહેવા માટે ઘર કેવું જોઈએ? ચોખ્ખું જોઈએ કે ના જોઈએ? સરસ. તો ભગવાન ટકે કે ના ટકે? એટલે કે એમને છે સુધી પોતે અંદર ભગવાન છે, પ્રગટ થયા છે. એ પ્રગટ થયા ભગવાનની ભક્તિ કરી અને આપણને શીખવાડી. કે બીજું ભાઈ એમને ક્યારે એમ પટેલ નામ પર વેધિ બોલાવડાવી? કેમ ના બોલાવડાવી? 356 ડિગ્રી હતા ને, છૂટ નથી એમને. આટલી બધી પ્યોરિટી હતી કે વર્લ્ડ ક્ષેત્ર આખામાં નથી એટલી પ્યોરિટી હતી તો કેમ ના બોલાવ્યું? કોણ ચાલો મને આ તમે બોલ્યા એટલે મને અંદર આવું દેખાય છે. એટલે આપણને ખબર પડે કે ભગવાન જે પ્રગટ થયા વેલ્યુ કેટલી છે એમ કહેવા માંગુ છું. બોલાયું ક્યારે? એમ પટેલનું નામ કોઈ જગ્યાએ જોયું? કોઈ ચોપડી નગરું જોયું? કેમ ના જોયું તમે? 356 ડિગ્રી એ ના જોયું નામ તમે? ના, 360 એ પૂર્ણતા છે, દ્રષ્ટિ પૂર્ણતામાં જ છે. આપણી દ્રષ્ટિ આપણે પૂર્ણતા તરફ આપણી માટે તો આપણે આપણી ભક્તિ પૂર્ણ રૂપે કરી શકીએ, નહીં તો ના કરી શકીએ. એ મોક્ષ સ્વરૂપ
બે વાક્યમાં કેટલું મોટું જાણી થાય છે એમ જે દશા આપી આપી અમને શું કહેલું કે હવે જે દશા એ છે એ દશા એ તમારે આવી રહેવાનું કુદરત ના કરે, કુદરત તો ડિસ્ચાર્જ કરવાનું કામ કરે, ખાલી પુરુષાર્થ નું કામ ના કરે. આપણે હવે સ્વ પુરુષાર્થ માં છે, કેવા જાતે પાકે એલચી નાખી ને આપડે વહેલા કાળ પાક્યો કે ના પાક્યો, વહેલા પાકી જાય એવું આપણે બેસી આખો મન કરીને અને આપણી જાતે અંદર જોઈએ ને બધું, તો એ જયારે કાળ પાકે ને જયારે આપણે શું કરીએ, પરીક્ષા હોય ત્યારે પહેલા વાંચી જઈએ કે પરીક્ષા હાલમાં વાંચ્યા બેસીએ, ક્યારે વાંચીએ, વાંચી જવાનું કે પરીક્ષા હાલમાં વાંચવાનું, હે વાંચી તૈયાર રહેવાનું કે પરીક્ષા હાલમાં જઈને બેસીને વાંચવાનું, એટલે સંજોગ આવે રાહ જોવાની કે પહેલા આપણે તૈયાર થઈ જવાનું. હા, એટલે આપણે એકલા બેસીને પહેલા તૈયાર થઈ જવાનું અંદર બધી વસ્તુમાં, એ ત્યારે સંજોગ પાકે તો પછી આપણે ફટ આવડી જાય. ઇંગ્લિશમાં કહેવત છે, વન હુ સ્વેટ્સ એટલે પરસેવો પાડે, ઇન ધ રિઝલ્ટ ટાઈમ એટલે એના ફુરસદના સમયે, વિલ નોટ સ્વેટ ઇન ધ બેટલ ફિલ્ડ, જે માણસ એની ફુરસદના સમયમાં પરસેવો પાડે છે એને લડાઈના મેદાન પર ક્યારે પરસેવો નહીં પડે, એની જીત આરામથી થાય. આપણે કેમ પરસેવો પડી જાય છે બધે, કઈ કાળે સામે કઈ ઉભો થાય છે, તો કારણ કે એકલા આપણે પરસેવો પાડતા જ નથી, કોઈ પાડવો પડે પરસેવો. એટલે દાદા ભગવાન કહેતા હતા કે રાત જે રાતે લોકો ઊંઘી જાય ત્યારે રાતે જાગતો રહે ને, એના માટે આ વિજ્ઞાન નું પ્રગતિ બહુ ઝડપી છે. શું છે, લોકો જયારે ઊંઘી જાય ત્યારે પોતે પોતાની અંદર જાગતો રહે એવો મહાત્મા હશે ને, એના માટે આ વિજ્ઞાન ના પ્રગતિ ખુબ ઝડપી છે. ભક્તિમાન દાદા ભગવાન કહેતા હતા, કૃષ્ણ ભગવાન દાદા ભગવાન આ રીતે રાતનો ઉપયોગ કરીને જ્ઞાની થયા છે, દિવસે તો કોઈ કરવા જ ના દે ને, અમારે આઈ લોકો ફાઇલ ક્યાં દેવાના, કૃપો છે કઈ, પણ રાત તો આપણી છે ને, એ કોઈ ની છે, એ બાજુમાં સોઈ ગયા છે ને, શું ખબર પડે આપણે શું કરીએ, અરે ખોટું આપણે કરવું છે તો એ કોઈ ન રોકે છે. દાદા ભગવાન અમે લોકો વાનગામ ગાતા વાનગામ શિબિરમાં દાદા ભગવાન કઈ ખોટો અમને વેદી કરી આપેલો, એમની હાજરી વાત કરું છું, દાદા ભગવાન ખોટું કાળ ટોપી વાળું તો કાયમ મૂકીએ, જ્યાં જઈએ શિબિરમાં પહેલા સ્થાપના કરીએ પછી વાત કરીએ. એક ભાઈ આવે છે બેઠા, જે મહાત્માને ગયા તેના ફ્રેન્ડ હતા, આવીને બેઠા, દાદા ભગવાન નું ખોટું દરવાજ જોયા જ કર્યો, પછી પૂછ્યું કે આ કોણ છે, શું પૂછે છે, આ કોણ છે, એટલે આપણે તો કઈ દાદા ભગવાન છે આ બધા આમાં સમજાય. પછી એનો અનુભવ કીધો, આજથી 40 વર્ષ પહેલા એ હું એમાં હતો, કે છે ટ્રેનમાં જતો હતો, આ મારી સામેની સીટ પર બેઠેલા, કે છે હું બેઠો હતો એની સામેની સીટ પર, આ બેઠા હતા, મારી નજર પડી એમના મોઢા પર, એમના મોઢા પર મને એટલો બધો આનંદ લાગ્યો દેખાયો, મને તરત થયો કે આ
આ વ્યક્તિના જીવનનો કેટલો બધો આનંદ છે એનું મુખારવિંદ તો જોવો કે છે. એ પછી આજ સુધી મને સપનામાં એટલી બધી વખત આવ્યા છે, હું ક્યારે મને ભૂલાયા જ નથી. કે આજે આપણે જોયા એટલે ખબર પડી કે આનંદ દાદા રોકાણી હતા, એના મેં દર્શન કરેલા. હા, એમનું પ્રમાણ છે આનંદ ખરું ખોટું થાય એટલે કઈ જરૂર પડે પણ કહેવાની. જોતા જ ખબર પડી હું કેટલો આનંદ છે આજના મોડા પર. ને આવવાની કોઈ તમારી તબિયત નથી બરાબર આજે કે મોડું પડી ગયો. આપણે બીજો એક દાખલો આપો, આ તો મોડા પણ અસર દેખાય ને એની વાત આવી ગઈ. મારે અમારે કેવું થાય, ટાઈમ થઈ ગયો બીજા ક્લાસમાં જવા માટે, કામ લાગશે તમને બે મને વધારે કામ લાગશે, એમને કેસ બહુ ચડી જાય, મારો ઉતરી જાય કોઈ ગરમથી બધાનું બીજાને ખબર પડી જાય કે આ હું થયું તમને આજે. કે છે તો એક વખત આવી રીતે આખી રાત માસો રમાને જો ટાઈમ મળે નહીં માસવાનો, પેલા દાદા બાપા જોડે સારા કે સુધી કાલે બેઠા હોઈએ, પછી એક્ઝામ હોય એન્જિનિયરિંગ ની તો શું આખી રાત વાંચે કાઢીએ. સવારે ગયો દાદાને દર્શન કર્યા, મને કે શું થયું છે, બહુ થાકેલો હતો, મને બહુ થાકેલો આખી રાત નું વાંચેલું ને, આરામ તો બિલકુલ મને નહીં પણ જ જવાનું, મારે નથી કે ઉભા મને. એ દાદા પાસે પછી આ પછી આમ અને આખા દિવસમાં તો 20-30 કિલોમીટર સાયકલ ચલાવી પડે આમ ત્યાં વાટા મારા માટે. બહુ થાકેલો દાદા ને શું થયું છે, તો મને નહીં ચાલે દાદા કેમ આમ પૂછે, દાદા કાંઈ નથી બધું બરાબર, મોડું કેમ આવું દેખાય છે, ગમે તે થાય મોડા પર અસર ના આવી જોઈએ. શું કીધું, ગમે તે થાય મોડા પર અસર ના આવી જોઈએ, એનો મતલબ છૂટતા ન હોય એવું કહેવાનું. આમાં ગમે તેવું હોય તમે છૂટા રહ્યા તો મોડા પર અસર નહીં આવે, ભેગા થઈ ગયા તો આયા વગર ને રે ખરું ખોટું. ચાલો જય સચિદાનંદ. આશે તમારે મોડા પર અસર બધા નહીં પાકો હે કે ઉતરી જશે પાછું. આજે મને તો આવું કહી નાખ્યું છે, મને આવું કીધું બધું આવશે નહીં આવે ને, તો આપણે તમે આવ્યા એવું સમજી લીધું. દાદા ભગવાન કૃપા આપણા બધા પર થઈ ગઈ. જય સચિદાનંદ.